हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, डिप्लोमा सेमेस्टर 4 માટે આપણે જે ટ્રાન્સમિશન ડિસ્ટ્રિબ્યુશન ની લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી રહી હતી, બરાબર, એમાં આજે લેક્ચર નંબર 17। ઓકે ફ્રેન્ડ્સ, આજના લેક્ચર માં આપણે શરૂઆત કરશું ઇન્સ્યુલેટર વિશે, બરાબર। આની પહેલાના લેક્ચર્સ માં આપણે કન્ડક્ટર્સ અને પોલ વિશે માહિતી મેળવી લીધી છે। ઓકે ફ્રેન્ડ્સ, તો એ તમે વિડિયો બધાય ઓલમોસ્ટ બધાય જોઈ લીધા હશે અને વિડિયો જોતા હો તો સાથે સાથે નોટ્સ બનાવતા આવજો। ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલી વસ્તુ તો ઈ કે તમે ઓલમોસ્ટ ઘણી જગ્યાએ ટ્રાન્સમિશન લાઈન ની અંદર ઇન્સ્યુલેટર તમે જોયેલા હશે, બરાબર, જે કથાઈ કલરના પોર્સેલેઇન મટીરીયલના જે બનેલા હોય છે, બરાબર, જેને આપણે ઓલમોસ્ટ નોર્મલ માણસ છે ને ચીનાઈ માટી કહેતા હોય છે, બરાબર, પણ ખરેખર પોર્સેલેઇન મટીરીયલ હોય છે। પોર્સેલેઇન મટીરીયલના જે કથાઈ કલરના જે ઇન્સ્યુલેટર હોય, તમે ઓલમોસ્ટ ઈ પોલ ઉપર તમે ક્યાંક ને ક્યાંક તમે બારે જોયેલા જ હશે, બરાબર। તો ઈ ઇન્સ્યુલેટર વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરશું। પહેલી વસ્તુ તો ઈ ઇન્સ્યુલેટરની જરૂર શું પડે છે, તો કે ઇન્સ્યુલેટર આપણને કન્ડક્ટર અને પોલ વચ્ચે ઇન્સ્યુલેટ કરવા માટે આપણે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। કન્ડક્ટર અને પોલ બેની વચ્ચે આપણે ઇન્સ્યુલેટર રાખીએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, હવે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું એના ગુણધર્મો વિશે, કે ભાઈ કયા કયા પ્રકારના આપણે જે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ તો એમાં કયા કયા પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ, બરાબર। હવે લેક્ચર નંબર આપણો 17મો છે ઇન્સ્યુલેટરનો, બરાબર। જો કે મેં પેલા એક વિડિયો શૂટિંગ કરી લીધું હતું, પણ વોઇસ નો પ્રોબ્લેમ આવ્યો એટલે આપણે પાછું આવું રીશૂટ કરીએ છીએ। ઓકે, હવે અહીંયા તમે જુઓ તો કે ઇન્સ્યુલેટરના ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરશું। હવે ઇન્સ્યુલેટર એટલે ઓલમોસ્ટ તમને આઈડિયા છે જ કે અવાહક પદાર્થ, બરાબર। કન્ડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર ત્રણ પ્રકારના મટીરીયલ હોય છે, એટલે ઇન્સ્યુલેટર એટલે અવાહક પદાર્થ, બરાબર। એક એવો પદાર્થ છે જેની અંદર કરંટ ફ્લો થતો નથી, બરાબર। કરંટ ફ્લો નથી થતો એનો મતલબ કે એની રેઝિસ્ટિવિટી બહુ જ હાઈ હશે અને કન્ડક્ટિવિટી લો હશે, બરાબર। તો કે ઇન્સ્યુલેટર એટલે કે અવાહક પદાર્થ, બરાબર। હવે એના ઓવરઓલ 6 પોઈન્ટ એવા છે, 6 એવા ગુણધર્મ છે જે આપણે ટ્રાન્સમિશન લાઈન ની અંદર અથવા ડિસ્ટ્રિબ્યુશન લાઈન ની અંદર આપણે ઇન્સ્યુલેટર જોઈ છે, એ 6 પોઈન્ટ એની અંદર હોવા જોઈએ, બરાબર। તો 6 ગુણધર્મ, સૌથી પહેલું છે હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ, બરાબર। તો કે પોલમાં સેમ વસ્તુ ઈ જોયું હતું કે હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ હોવી જોઈએ, બરાબર, નકર તો શું છે પવન આવે, વાવાઝોડું આવે, બરાબર, અને પ્લસ એના આપણે કન્ડક્ટર સાથે એને કનેક્ટ કરેલું છે, બરાબર। તો કન્ડક્ટરનો બધો વજન છે ઇન્સ્યુલેટર ઉપર આવશે, તો ઇન્સ્યુલેટર ઉપર વજન આવશે તો બની શકે એની મિકેનિકલ સ્ટ્રેન્થ ઓછી હોય છે, તૂટી જવાની શક્યતા રહી છે, બરાબર। એટલે મિકેનિકલ સ્ટ્રેન્થ આપણી એની હાઈ હોવી જોઈએ, બરાબર। તો તમને શું કહી છે, તો કે તેની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ, કારણ કે તેના વાહકનું વજન સહન કરવાનું છે। મેં તમને જે રીતના કીધું એ જ રીતના કે ભાઈ કન્ડક્ટરનું વજન છે એના ઉપર આવવાનું છે, પ્લસ પવન અને વાવાઝોડા સામે ટકવાનું છે, બરાબર। ટ્રાન્સમિશન લાઈન છે એ કોઈ પણ જગ્યાએ હોય તો વાવાઝોડું આવી શકે, પવન આવી શકે, વરસાદ આવવાનો, બરાબર। તો બધા પેરામીટર્સ ને લીધે એની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ। આ આપણો પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ। ઓકે, એના પછી છે હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। હવે મિકેનિકલ સ્ટ્રેન્થ થયું, હવે હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। હવે ઘણા બધા લોકોને આઈડિયા નથી હોતો કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું, તો કે તમે જ્યારે કેપેસિટર ભણ્યા હો તો કેપેસિટર ની અંદર આપણે એવું ભણ્યા છે કે બે વાહક પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મટીરિયલ રાખવામાં આવે તો ત્યારે કેપેસિટર બને છે। તો ડાઇલેક્ટ્રિક મટીરિયલ એટલે જ અવાહક પદાર્થ, બરાબર, અથવા ઇન્સ્યુલેટર એટલે એને આપણે ડાઇલેક્ટ્રિક મટીરિયલ કહીએ છીએ, બરાબર। એટલે એ મગજમાં રાખજો, હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમને કીધું છે એનો મતલબ કે એમાં એની અવાહકતા વધારે હોવી જોઈએ, બરાબર। હવે તમને આમાં શું કહે છે, તો કે હાઈ વોલ્ટેજ વાહકને ઇન્સ્યુલેટર પર રાખવામાં આવે છે, તેથી પિન અથવા હુક ગ્રાઉન્ડ પોટેન્શિયલ પર હોય છે। પિન અથવા હુક કેમાં હોય છે, તો કે ગ્રાઉન્ડ પોટેન્શિયલ ઉપર હોય છે। આથી જો મટીરિયલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી હશે, જો એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી હશે તો પોર્સેલેઇનમાં પંક્ચર પડી જશે, બરાબર। ડાયરેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી હશે તો પોર્સેલેઇન મટીરીયલ છે તો એની અંદર શું થઈ જશે, પંક્ચર પડી જશે, અને જે ઇચ્છનીય નથી આથી મટીરીયલની ડાયરેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ, બરાબર। કારણ કે એના ઉપર લોડ વધારે આવવાનો છે, જો એ લોડ વધારે સહન નહીં કરે, ડાયરેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી હશે તો એ લોડ વધારે સહન નહીં કરે, મેઇન વસ્તુ એની અંદર પંક્ચર પડી જશે, એટલે લીકેજ કરંટ ફ્લો થવાનું શરૂઆત થઈ જશે, બરાબર। એટલે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ, જેને લીધે શું છે કોઈ લીકેજ કરંટ અથવા પોલમાંથી પણ કરંટ ફ્લો થવાનું જો શરૂ થઈ જશે, જો આપણા ઇન્સ્યુલેટરમાં પંક્ચર થઈ જાય તો। ઓકે, એટલે હાઈ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ, બે પોઈન્ટ આપણે જોયા। ત્રીજા નંબરનો પોઈન્ટ છે હાઈ સેફ્ટી ફેક્ટર, બરાબર। હવે સેફ્ટી ફેક્ટર એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, હાઈ સેફ્ટી ફેક્ટર। સેફ્ટી ફેક્ટરના તમને દાખલા પૂછાઈ શકે છે, બરાબર, ત્રણ માર્કની અંદર। ઇન્સ્યુલેટરના પંક્ચર સ્ટ્રેન્થ અને ફ્લેશ ઓવર વોલ્ટેજ, સોરી, ફ્લેશ ઓવર સ્ટ્રેન્થ, બરાબર, પંક્ચર સ્ટ્રેન્થ અને ફ્લેશ ઓવર સ્ટ્રેન્થ ના ગુણોત્તરને ઇન્સ્યુલેટરનું સેફ્ટી ફેક્ટર કહે છે, બરાબર। પંક્ચર સ્ટ્રેન્થ અને ફ્લેશ ઓવર સ્ટ્રેન્થ ના, અથવા પંક્ચર વોલ્ટેજ અથવા ફ્લેશ ઓવર વોલ્ટેજ પણ કહી શકાય છે, પંક્ચર વોલ્ટેજ અને ફ્લેશ ઓવર વોલ્ટેજ આ બેના ગુણોત્તરને
આપણે ઇન્સ્યુલેટર નું સેફ્ટી ફેક્ટર કહીએ છીએ. ઇન્સ્યુલેટર નું સેફ્ટી ફેક્ટર જેમ બને તેમ વધારે હોવું જોઈએ. સેફ્ટી ફેક્ટર જેમ બને તેમ વધારે સારું, તો એનો મતલબ કે ઇન્સ્યુલેટિંગ મટીરીયલ વધારેમાં વધારે સારું છે. ઓકે, ત્યાર પછી ચોથા નંબર નો પોઈન્ટ જોઈએ, ઉચ્ચ રેઝિસ્ટન્સ ટુ અર્થ, એટલે હાઈ રેઝિસ્ટન્સ ટુ અર્થ. બરાબર, કે અર્થ વચ્ચે મતલબ એકદમ હાઈ રેઝિસ્ટન્સ હોવો જોઈએ. હવે આમાં તમને શું કહીએ, વાહક ઉચ્ચ વોલ્ટેજ પર છે, આપણો જે કંડક્ટર છે એ અત્યારે હાઈ વોલ્ટેજ ઉપર છે, કારણ કે આપણે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈન ની વાત કરીએ છીએ. બરાબર, તો વાહક ઇન્સ્યુલેટરની સપાટી પર પિન થી અર્થમાં લીકેજ થવાની શક્યતા રહે છે. બરાબર, એની જે પિન છે ત્યાંથી અર્થમાં મતલબ અર્થમાં લીકેજ થવાની શક્યતા હોઈ શકે છે અથવા તો રહે છે. બેઝિકલી મટીરિયલ નો રેઝિસ્ટન્સ વધારે હોવો જોઈએ. બરાબર, એટલે મટીરિયલ નો રેઝિસ્ટન્સ છે કેવો હોવો જોઈએ, એકદમ વધારે હોવો જોઈએ, રેઝિસ્ટિવિટી વધારે હોવી જોઈએ, અને લીકેજ કરંટ વહેવો જોઈએ નહીં. બરાબર, લીકેજ કરંટ ફ્લો ન થવો જોઈએ. તમે ઘણી વખત જોતા હો છો, આપણે છાપામાં એમાં વાંચતા હોય છે, કોઈ વ્યક્તિ પોલ ને ટચ થઈ જાય છે તો એને શોર્ટ લાગી જાય છે. એનું કારણ શું છે, તો કે પોલ માંથી લીકેજ કરંટ ફ્લો થતો હોય છે. બરાબર, કારણ કે મતલબ કોઈ ઇન્સ્યુલેટર માં પંક્ચર થઈ ગયું, કોઈ ફોલ્ટ આવી ગયો હોય, એને લીધે પોલ ની અંદર કંડક્ટર મતલબ કરંટ ફ્લો થતો હોય છે. બરાબર, તો કેટલા વ્યક્તિ કોઈને જાણ ના હોય, ની પોલ ને ટચ કરે છે ને એને શોર્ટ લાગી જાય છે. બરાબર, ઘણી વખત વધારે નુકસાન થાય છે, ઘણી વખત મૃત્યુ પણ થઈ જાય છે, આપણે છાપામાં ઘણી વખત વાંચતા હોય છે. બરાબર, એનું મેઇન રીઝન એવું હોય છે, એક તો રેઝિસ્ટન્સ ઓછો હોય છે, બીજું એનું ડાયરેક્ટ સ્ટ્રેન્થ ઓછી હોય છે, તો કોઈ પણ કારણસર ઇન્સ્યુલેટરમાં પંક્ચર થઈ ગયું હોય છે. બરાબર, જેને લીધે લીકેજ કરંટ ફ્લો થતો હોય છે. બરાબર, એટલે મેઇન વસ્તુ શું કીધું કે બેઝિકલી આપણો મટીરિયલ છે એનું રેઝિસ્ટન્સ એકદમ વધારે હોવું જોઈએ, જેને લીધે શું છે કે એમાંથી લીકેજ કરંટ ફ્લો થઈ શકે નહીં. લીકેજ પાથનો રેઝિસ્ટન્સ વધારવા માટે તેના શેપને ખાસ પ્રકારના બનાવવામાં આવે છે. બરાબર, આપણે જ્યારે ઇન્સ્યુલેટર જોશું ત્યારે તમને આઈડિયા આવશે કઈ રીતના એમાં અલગ અલગ પ્રકારના શેપ બનાવવા છે. એટલે અત્યારે શું કીધું કે લીકેજ પાથનો રેઝિસ્ટન્સ વધારવા માટે આપણે એના શેપ અલગ અલગ પ્રકારના ખાસ પ્રકારના બનાવવામાં આવે છે. બરાબર, હવે એના પછી જે પાંચમા નંબરનો પોઈન્ટ, નોન પોરોસિટી. બરાબર, હવે સિમ્પલ વસ્તુ છે, નોન પોરોસિટી એક ઇંગ્લિશ વર્ડ છે, તમને ગુજરાતીમાં સિમ્પલ વસ્તુ છિદ્રાળુતા. બરાબર, ગુજરાતીમાં છિદ્રાળુતા તમે કહી શકો છો. ઇન્સ્યુલેટર મટીરિયલ નું છિદ્રાળુ હોવું જોઈએ નહીં. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ આપણું છિદ્રાળુ, એનો મતલબ કે એમાં છેદ કોઈ પ્રકારનું મતલબ છિદ્રાળુ મટીરિયલ હોવું, ખરબચડું મટીરિયલ એવી રીતે ન હોવું જોઈએ. તમે કદાચ ઇન્સ્યુલેટર જોઈએ એકદમ લીસી સપાટી હોય. બરાબર, તો કે છિદ્રાળુ હોવું જોઈએ નહીં. જો હોય તો ભેજ પાણી વગેરે તેમાં શોષાય છે, કારણ કે હોય વરસાદ છે, ભેજ છે, આપણે અલગ અલગ વાતાવરણને લીધે. બરાબર, તો એમાં શોષાય છે, એને લીધે શું થાય છે, તેથી તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. બરાબર, ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થશે તો શું થશે, ઇન્સ્યુલેટર પંક્ચર થઈ જશે. ઇન્સ્યુલેટર પંક્ચર થઈ જશે તો લીકેજ કરંટ ફ્લો થવાની શરૂઆત થઈ જશે. બરાબર, એટલે મેઇન વસ્તુ છે નોન પોરોસિટી. જો નોન પોરોસિટી એટલે છિદ્રાળુ, તો છિદ્રાળુ મટીરિયલ હોવું ન જોઈએ, સિમ્પલ ગુજરાતીમાં કહું ને તો. બરાબર, એટલે મેઇન વસ્તુ શું કીધું કે ભાઈ છિદ્રાળુ ન હોવું જોઈએ, નકર શું થશે, કોઈ વરસાદ આવે છે તો વરસાદનું પાણી એમાં જમા થશે, શિયાળાનું વાતાવરણ છે તો એમાં ભેજ જમા થશે, તો જેને લીધે શું, કારણ કે પાણી ને વરસાદ શું છે, એ કન્ડક્ટિંગ મટીરિયલ. બરાબર, તો એમાંથી કરંટ અથવા લીકેજ કરંટ ફ્લો થઈ શકે ધીમે ધીમે, એક દિવસમાં નથી પણ ધીમે 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 એ મટીરિયલ ની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ને એ ઘટતી જાય. બરાબર, એક ટાઈમ એવો આવે કે એમાં હાઈ વોલ્ટેજ આપણે કન્ડક્ટર છે જેને લીધે એમાં પંક્ચર પડી જાય. બરાબર, સેમ ટુ સેમ લીકેજ કરંટ ફ્લો થવાની શરૂઆત થઈ જશે. એટલે નોન પોરોસિટી મટીરિયલ છિદ્રાળુ હોવું જોઈએ નહીં. છઠ્ઠું પોઈન્ટ છે ટેમ્પરેચરના ફેરફારની ક્ષમતા. બરાબર, તો કે ઇન્સ્યુલેટર નું મટીરિયલ ટેમ્પરેચર નું ફેરફાર સહન કરી શકે તેવું હોવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે, તમે જો ટ્રાન્સમિશન લાઈન છે 300-500 કિલોમીટર સુધીની ટ્રાન્સમિશન લાઈન દોડાવવામાં આવતી હોય છે, એથી પણ વધારે કિલોમીટરની ટ્રાન્સમિશન, તો ક્લાઇમેટ ચેન્જ થઈ જઈ શકે છે. બરાબર, કારણ કે તમે શિયાળો ઉનાળો ચોમાસુ ત્રણ આપણે ઋતુ છે, તો એ ત્રણ ઋતુમાં અલગ અલગ ફેરફાર હોય. પ્લસ તમે જુઓ તો કે જેમ કે ગુજરાત છે, રાજસ્થાન છે, અલગ અલગ પ્રદેશમાં જતી હોય તો એના પોતાની ક્લાઇમેટ અલગ અલગ હોય. ગુજરાત ભાઈ રાજસ્થાનમાં જાય તો તમે જુઓ કે ત્યાં વાતાવરણ વધી જાય છે. બરાબર, બીજા કોઈ સ્ટેટમાં જાય તો એ પ્રમાણે ચેન્જીસ આવતા રહેતા હોય છે. બરાબર, તો મેઇન વસ્તુ કે આપણું કન્ડક્ટિવ મતલબ કે આપણું જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એ ટેમ્પરેચરના ફેરફારને સહન કરી શકે તેવું હોવું જોઈએ. બરાબર, કે ભાઈ કોઈ શિયાળામાંથી ઉનાળો થયું, ઉનાળામાંથી ચોમાસું થયું, બરાબર, વાતાવરણમાં કોઈ ફેરફાર આવી ગયો, વાવાઝોડું આવી ગયું, પવન આવી ગયો. બરાબર, તો એ પ્રમાણે એમાં ટેમ્પરેચરમાં ફેરફારની સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, આ છ પોઈન્ટ તમારે મગજમાં રાખવાના છે. ઇન્સ્યુલેટર વિશે તમને એના ગુણધર્મો વિશે 3 માર્કમાં પૂછાય, અને આગળ પણ તમને પરીક્ષામાં કામ વાયવાની અંદર તમને કામ આવી શકે છે. ઓકે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો એક ક્વિક રિવિઝન આપણે ફટાફટ લઈ લઈએ. તો કે ઇન્સ્યુલેટરના ગુણધર્મો આપણે વિશે ચર્ચા કરતા હતા. બરાબર, એટલે કે ઇન્સ્યુલેટર એટલે અવાહક પદાર્થ. બરાબર, તો હવેમાં સૌથી પહેલા નંબરનો પોઈન્ટ છે હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ.
તો કે ઇન્સ્યુલેટર ની મિકેનિકલ્સ ને એકદમ વધારે હોવી જોઈએ બરાબર, જેથી પવન અને વાવાઝોડામાં ટકી રહે, પ્લસ એના કન્ડક્ટર નું વજન સહન કરવાનું છે બરાબર. એના પછી બીજા નંબર ને કીધું હાઈ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, તો કે ભાઈ એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એકદમ વધારે હોવી જોઈએ. જો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી હશે તો ઇન્સ્યુલેટર માં પંક્ચર થવાની શક્યતા રહેશે, પંક્ચર થશે તો લીકેજ કરંટ ફ્લો થવા થઈ શકે છે બરાબર. ત્રીજા નંબર નો પોઈન્ટ છે હાઈ સેફ્ટી ફેક્ટર, તો કે પંક્ચર વોલ્ટેજ અને છેદમાં ફ્લેશ ઓવર વોલ્ટેજ અથવા પંક્ચર સ્ટ્રેન્થ એના છેદમાં ફ્લેશ ઓવર સ્ટ્રેન્થ, આ બે ના ગુણોત્તર ને આપણે સેફ્ટી ફેક્ટર કહે છે. સેફ્ટી ફેક્ટર જેમ બને તેમ વધારે હોવું જોઈએ બરાબર. એના પછી જે ઉચ્ચ રેઝિસ્ટન્સ ટુ અર્થ, તો કે ભાઈ આપણું જે મટીરીયલ છે ઇન્સ્યુલેટિંગ મટીરીયલ એનું રેઝિસ્ટન્સ એકદમ વધારે હોવો જોઈએ, જો એનું રેઝિસ્ટન્સ ઓછો હશે તો લીકેજ કરંટ ફ્લો થવાની શક્યતા રહેશે બરાબર. એના પછી છે નોન પોરોસિટી, તો કે આપણું મટીરીયલ છે છિદ્રાળુ હોવું ન જોઈએ, જો છિદ્રાળુ હશે તો એમાં ભેજ છે અથવા પાણી છે એવી રીતના સોરાય અથવા કોઈ જગ્યાએ જમા થશે, જેને લીધે એનું ડાયરેક્ટ્રી સ્ટ્રેન્થ ધીમે ધીમે ઘટતી જશે, કે વન ટાઈમ એવું આવશે કે એમાં પંક્ચર થઈ જશે, લીકેજ કરંટ ફ્લો થવાનું શરૂ થઈ જશે બરાબર. છેલ્લા નંબરનો પોઈન્ટ ટેમ્પરેચરના ફેરફારની ક્ષમતા બરાબર, તો કે ભાઈ ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો એ આપણું ઇન્સ્યુલેટિંગ મટીરીયલ સહન કરી શકે તેવું હોવું જોઈએ ઓકે. મેન આ 6 પોઈન્ટ તમારે એક યાદ રાખવાના છે, કાઈ એટલે કાઈ નથી બરાબર, એકદમ ઈઝી છે. વ્યવસ્થિત રીતે એની નોટ્સ બનાવી તમે લખી લ્યો, એક બે ફેરે 6 પોઈન્ટ વ્યવસ્થિત રીતે યાદ રાખી લ્યો એટલે તમને એક્ઝામ ની અંદર કાઈ પ્રોબ્લેમ ન આવે ઓકે. આ વિડીયો ની અંદર કાઈ ન સમજાણું હોય તો તમે કમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડેમી.